દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ તેમજ આસપાસના ગામડાઓમાં વરસાદને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેના કારણે ઠંડીનો ચમકારો પણ વધ્યો છે ભરસિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે સંવાદદાતા વિનોદ મચ્છાર દીવ મિરર ન્યૂઝ દાહોદ ઠંડીની સિઝનમાં ફરી વરસાદની આગાહી અરબ સાગરમાં સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં સાત દિવસ માવઠાની સંભાવના મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર થશે ગત અઠવાડિયે ગુજરાતમાં સાર્વત્રિક માવઠાની અસરને પગલે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે હવે ફરી એકવાર ધરતીપુત્રો માટે માઠા સમાચાર આવ્યા છે હવામાન વિભાગે આગામી પાંચ સાત દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત કમોસમી વરસાદથી બાકાત રહે એવી શક્યતા છે હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ મહીસાગર પંચમહાલ અને ખેડા જિલ્લામાં સામાન્ય છૂટાછવાયા વરસાદની શક્યતા છે. નમસ્કાર મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. ન્યૂઝ જોતા રહો. કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું છોપાયલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરન ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર